નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે જે મે 2021માં બોર્ડની પરીક્ષા યોજાવાની છે એમાં ધોરણ 10માં ગણિતનું ચેપ્ટર નંબર 3ના સોલ્યુશન જોઈશું. ચેપ્ટર નંબર 3 એટલે કે વિચલ સુરેખ સમીકરણ. વિડીયોમાં જેટલું પણ હું કહું છું તમને, જેટલી પણ ટિપ્સ આપું છું, ધ્યાનથી જોજો, સાંભળતા રહેજો વિડીયોને લાસ્ટ સુધી, તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. સૌથી પહેલા વાત કરીએ તો જે ત્રીજું ચેપ્ટર છે એમાંથી એક 3 ગુણનો દાખલો પૂછાય છે, 2 ગુણના ટૂંકા પૂછાય છે, એટલે કે સેક્શન એમાંથી પૂછાય છે. સેક્શન એમાંથી હું વાત કરી રહ્યો છું, મેં 2021માં જે 30% સિલેબસ કપાયો છે એના પછી નવી જે બ્લુ પ્રિન્ટ આવી છે, નવું જે પેપરનું માળખું આવ્યું છે એ અનુસાર વાત કરી રહ્યો છું. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે જે 30% કોર્સ કપાયો છે એના સિવાયની વાત કરવાની છે. સૌથી પહેલા વાત કરું તો વિચલ સુરેખ સમીકરણમાં જે રકમવાળા અને અઘરા દાખલા કહી શકાતા હતા એમાંથી બધા જ દાખલા જે 30% સિલેબસ છે એમાં કપાઈ ગયા છે, એટલે આ ચેપ્ટર ખૂબ જ સરળ થઈ ગયું છે. હવે સેક્શન એની વાત કરું તો સેક્શન એમાં જે આપણે અગાઉના વિડીયોમાં પણ કહી ચૂક્યો છે એ પ્રમાણે જો તમે વિડીયોને મેક્સિમમ લાઇક કરશો, તમારા દોસ્તો સાથે શેર કરશો, તો આપણે સેક્શન એ માટેની સિરીઝ ચોક્કસથી બનાવીશું. ગણિત અને વિજ્ઞાનના જેટલા ચેપ્ટર છે એમાંથી બોર્ડમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોનું સેક્શન એનું લિસ્ટ બનાવીશું. એના માટે તમારે 2 કામ કરવાના છે. એક તો વિડીયોને લાઇક કરવાનું છે અને તમારા દોસ્તો સાથે વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક શેર કરવાની છે. ચલો હવે વાત કરીએ તો વિચલ સુરેખ સમીકરણ. વિચલ સુરેખ સમીકરણમાં સામાન્ય રીતે જોઈએ તો આલેખવાળા જે પ્રશ્નો છે એ સિલેબસમાં તો છે પરંતુ બોર્ડમાં નથી પૂછાતા. એના સિવાયની વાત કરીએ તો 3 રીતો મહત્વની કહી શકાય. એક તો લોપની રીત છે, આદેશની રીત છે, અને ક્રેમરની રીત એટલે કે ચોકડી ગુણાકારની રીત, જે આ વર્ષે મે 2021માં કેન્સલ થઈ છે. બાકી તો મહત્વમાં જોવા જઈએ તો એ ચોકડી ગુણાકારની રીત છે એ ખૂબ જ અગત્યની છે, વારે ઘડીએ પૂછાતી હોય છે બોર્ડમાં, તો એ અગત્યની છે પરંતુ આ વખતે એ નથી. હવે આપણે ફોકસ કરીશું કે આદેશની રીત અને લોપની રીત, તો એ બંનેમાંથી મેક્સિમમ દાખલા, રકમવાળા પણ અમુક દાખલા છે અથવા તો જે ખૂટતી માહિતીવાળો દાખલો છે એ પણ તમે આ વિડીયોમાં જોશો. આજના વિડીયોમાં હું તમને માધવ એસાઇનમેન્ટમાં જે લાસ્ટ યર આપણે સોલ્યુશન કરાવ્યું હતું પેપરનું, એનાથી અમુક સેમ્પલ તમને બતાવીશ કે ગણતરી કેવી રીતે કરી શકાય, અને સારી રીતે ગણતરી કરો તો એની અસર બોર્ડમાં જે તમારે ટોટલ 80માંથી ગુણ મેળવવાના છે એમાં તમે કેવી રીતે મેળવી શકો. વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. ચલો એના પછી જોઈએ તો 20 નંબરનો દાખલો, જે આપણો વિચલ સુરેખ સમીકરણ 3જા ચેપ્ટરનો દાખલો છે. એમાં 2 સમીકરણ આપેલા છે, એનો ઉકેલ શોધો અને એવો એમ શોધો કે જે વાય બરાબર એમએક્સ પ્લસ 3 થાય. હવે આનું સોલ્યુશન મેં તમને આના જે શું કહેવાય કે પ્રશ્નપત્ર છે તેમાં કયું ક્વેશ્ચન કયા સ્વાધ્યાયનો છે એનું પણ તમને પીડીએફ ફાઇલ તમને મોકલીશ, તો એમાં તમે જોઈ શકો છો કે આ સ્વાધ્યાયનો દાખલો છે, એની ગણતરી તમે કેવી રીતે ગણી છે અને મેં કેવી રીતે ગણાવી છે, કમ્પેર કરીએ તો પણ કરી શકો છો અને અહીંયા પણ આપણે કરીશું. તો અહીંયા આપણને વિચલ સુરેખ સમીકરણના 2 સમીકરણ આપ્યા છે, તો એનો ઉકેલ શોધવાનો કીધો છે. સૌથી પહેલાં તો જે રકમ આપી છે એને તોડીએ તો 2 ભાગમાં વેચાય, એટલે કે ઉકેલ શોધો, અને એના પછી એવો એમ શોધવાનો છે કે જે વાય બરાબર એમએક્સ પ્લસ 3 થાય. તો સૌથી પહેલા શું કરીશું, આ બંને સમીકરણનો ઉકેલ મેળવવાનો. ઉકેલ મેળવવા માટે આપણે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકીએ, લોપની રીત, આદેશની રીત અને ચોકડી ગુણાકારની રીતમાંથી આપણે કોઈ પણ રીતનો ઉકેલ મેળવવા માટે કરી શકીએ. પણ સીધેમાં સીધી આપણને લોપની રીત પડે તો આપણે લોપની રીતનો જ ઉપયોગ કરીશું. તો સમીકરણ અહીંયા લખી દઈશું અને એનો ઉકેલ મેળવીશું. તો અહીંયા આમ તો પ્રોપર રીત આવી છે કે 2x + 3y બરાબર 11, આ સમીકરણ 1. આપણે જો રકમ ના લખતા હોય તો આવી રીતે લખાય. એના પછી બીજું સમીકરણ 2x - 4y બરાબર -24, આને સમીકરણ 2 કહીશું. હવે લોપની રીત માટે આપણે એવું જોઈ ગયા છીએ, શીખી ગયા છીએ કે x અથવા તો y ના કોઈ પણ એકના સહગુણકને સરખો બનાવવાનો. તો અહીંયા 2x નો સહગુણક સરખો છે, તો આપણે શું કરીશું, તો સમીકરણ 1 અને 2 નો જો અહીંયા કોઈને ગુણવા પડે તો એ ગુણવાનું પદ ઉમેરવું પડે, જો ના ગુણવાના હોય તો ડાયરેક્ટ સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા, સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા.
આ વાક્ય લખીને આપણે જો ગુણવાના હોય તો ગુણીને અહીંયા પદો લખીશું, ગુણવાના ના હોય તો સીધા લખીશું. 2x + 3y = 11 અને નીચે 2x - 4y = -24. અહીંયા સાદુરૂપ આપીએ તો જોઈએ તો બંનેની નિશાની સરખી છે, તો બાદબાકી કરવાની, એટલે કે જે પદો આપણે સરખા સહગુણકો બનાવે છે એની નિશાની સરખી હોય તો આપણે બાદબાકી કરવાની, અને વિરોધી હોય તો સરવાળો કરવાનો. બાદબાકી એટલે કે ટૂંકમાં આપણે નિશાની અહીંયા બદલી દઈશું. ચલો અહીંયા 2x 2x જતા રહેશે. અહીંયા સાદુરૂપ આપીએ તો નીચેની નિશાની ધ્યાનમાં લો તો પ્લસ 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 થશે તો 4 ને 3 7, તો 7y = અહીંયા નિશાની નીચેની ધ્યાનમાં લો તો +24 + 11, તો બંનેનું સરવાળો કરીએ તો +35 થશે. અહીંયા આપણે વાય શોધવો પડશે તો y = 35/7, અહીંયા છેદ ઉડાય તો 7 × 5 = 35, માટે y = 5 મળે. હવે આ વાય ની કિંમત આપણે ક્યાં મૂકવાની? તો સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં. તો સમીકરણ 1 પરથી (2x + 3)y, તો y ની કિંમત અહીંયા 5 મૂકી દઈશું = 11. 2x = આ 5 × 15 ગુણાકાર થશે, અને સામે મોકલીએ તો 11 - 15, અને આનું આપણે સાદું રૂપ આપીએ તો 11 - 15 એટલે કે -4 = 2x, અને અહીંયા x શોધવાનો છે તો x = -4/2 એટલે કે -2, તો x ની કિંમત આપણને મળી -2. હવે શું કરવાનું છે? તો આગળ પણ દાખલો ગણવાનો છે, કેવો m શોધો કે જેથી y = mx + 3 થશે. તો આપણે જે x અને y શોધ્યો એટલે કે અહીં આપણને એવો બિંદુ મળ્યું કે જે x = -2 અને 5, એ કયા સમીકરણ ઉપર હશે? તો એ y = mx + 3 પર હશે. તો આપણે ix અને y ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ તો y = કેટલા મૂકવાના? 5 મૂકવાના છે. m આપણે શોધવાનું છે તો m ના m, x = -2 મૂકીશું + 3, તો આનું સાદું રૂપ આપીએ તો કેટલું મળે છે? 3 ને સામે મોકલીએ તો 5 - 3 = અહીંયા સાદું રૂપ આપીએ તો -2m. બાદ બાકી કરીએ તો આપણને 5 માંથી 3 જાય તો 2 મળે = -2m મળે. હવે આપણે m શોધવાનું છે તો m = 2/-2, તો -2 2 ગયા, તો વધ્યું અહીંયા m = -1, તો આપણે જે m શોધવાનો હતો એની કિંમત -1 મળે. અને બંનેનો ઉકેલ મેળવવાનો હતો તો ઉકેલ x = -2 છે અને y = 5 મળે છે. તો x અને y ઉકેલ થયો અને m જે આપણે શોધવાનો હતો. તો આવી રીતે આપણે આ દાખલો ગણી શકીએ છીએ. પછી અથવામાં જે 20માં નંબરનો દાખલો છે એ જોઈએ તો યશને 1 કસોટીમાં 40 ગુણ મળ્યા હતા. તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત. તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? હવે થાય કેવું? તો જો સિમ્પલ ગણતરી છે કે તમે નેગેટિવ માર્ક્સ ગણતરીમાં લેતા હોય તો કેવી રીતે થાય કે જેટલા, માની લો કે 50 માર્ક્સનું પેપર છે અને આપણને એવું કીધું હોય કે નેગેટિવ માર્ક્સના 1 ક્વેશ્ચનના 2 માર્ક્સ મળશે અને જો ખોટો પડશે તો 1 માર્ક્સ કપાઈ જશે. તો આના 2 માર્ક્સ લેખે જોઈએ તો સાચા જવાબને આપણે 2 વડે ગુણવા પડે, એટલે કે 2 ગુણ્યા જેટલા સાચા જવાબ છે એમાંથી આપણે બાદ કેટલા કરવાના? તો ખોટા 1 ગુણ્યા ખોટા જવાબ. તો બસ આપણું આ સમીકરણ બની ગયું. તો આપણે જે કસોટીમાં કેટલા ગુણ મેળવ્યા હતા એ જાણવું હોય તો શું કરવું પડે? સાચા પ્રશ્નો અને ખોટા પ્રશ્નોને ધારવા પડે. તો કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હતા? તો સાચા અને ખોટાનો સરવાળો કરવાનો. છેલ્લે આપણે સરવાળો કરીએ બંનેનો, સાચા જેટલા છે અને ખોટા બંનેનો સરવાળો કરીએ ત્યારે આપણને કુલ જવાબ મળી જાય. પરંતુ આપણે અહીંયા ધારવું શું પડશે? તો સાચા જવાબ અને ખોટા જવાબ, કેમ કે એના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું છે. તો અહીંયા ધારીશું કે ધારો કે સાચા જવાબની સંખ્યા = x થશે. પછી ખોટા જવાબની સંખ્યા બરાબર કેટલી થશે? y થશે. હવે આપણને પહેલું વાક્ય પકડો કે યશને 1 કસોટીમાં 40 ગુણ મળે, તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે. તો 1 સાચો જવાબ આપે તો 1 ગુણ મળે છે, એટલે કે 1 સાચો જવાબ, એટલે કે એવા પ્રશ્નોની સંખ્યા કેટલી છે? x. તો 1 સાચો જવાબ આપે તો એને 3 ગુણ મળે છે. તો x સાચા આપે તો કેટલા થાય?
તો એ વાક્ય પહેલા લખવાનું, પછી સમીકરણ બનાવવાનું કે 3x, જો એક સાચા જવાબની સંખ્યા x છે, એકની એક જવાબ આપે તો 3 ગુણ મળે, તો ટોટલ કેટલા થાય? 3x. આપણને એક પ્રશ્નનો 3 માર્ક્સ મળતા હોય, એવા 5 પ્રશ્નો લખ્યા હોય તો 5 તરી 15 થાય, એટલે કે ગુણાકાર કરો. તો અહીંયા પણ એવું જ કરવાનું, પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે, એટલે કે ટોટલમાંથી કપાવાના, તો બાદ કરવાના. ખોટા જવાબની સંખ્યા, ખોટા પ્રશ્નોની સંખ્યા વાય છે, અને એકનો 1 ગુણ કપાય છે, તો 1y કહેવાય, અને 1 આપણે ના લખીએ એટલે y. કુલ કેટલા ગુણ મેળવ્યા? તો એને 40 ગુણ મેળવ્યા. આ સમીકરણ 1 થયું. હવે આપણે શું કરવાનું? તો બીજું વાક્ય, જો પરીક્ષકે દરેક જવાબ માટે 4 ગુણ આપ્યા હોય, એટલે કે અહીંયા નીચે લખવાનું, જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોય અને દરેક ખોટા જવાબ માટે 2 ગુણ કાપ્યા હોય, તો 50 ગુણ મેળવે છે. તો આપણું સમીકરણ કેવું બને? કે 4x-2y ઇઝ ઇક્વલ ટુ 50. જો 50 ગુણ મેળવ્યા હોય તો આને સમીકરણ 2 કહો. હવે સમીકરણ 1 અને 2 ને ઉકેલવાનું છે, તો સમીકરણ 1 ને 2 વડે ગુણી બાદ બાકી કરતા, એટલે કે આપણે શું કર્યું? અહીંયા વાય ને સરખો કર્યો, તો આ સમીકરણ ને 2 વડે ગુણીએ તો કેટલા થશે? 6x-2y ઇઝ ઇક્વલ ટુ 80. 4x એમના એમ રહેવા દેવાના, 2y ઇઝ ઇક્વલ ટુ 50. અહીંયા આપણે બંને સરખા છે તો બાદ બાકી કરવી પડે, નિશાની બદલી દીધી. સાદુરૂપ આપીએ તો 6 માંથી 4 જાય તો 2x વધે, અહીંયા તો 0 થઈ જશે, અહીંયા 80 માંથી 50 જાય તો 30. માટે x બરાબર 30/2, માટે x બરાબર કેટલા થયા? 15. હવે આ x ની કિંમત આપણે, x એટલે શું નક્કી કરી હતું કે સાચા જવાબની સંખ્યા ધારી હતી. હવે ખોટા જવાબની સંખ્યા કેટલી છે એ આપણને ખબર પડી જાય, અને બંનેનો સરવાળો કરીએ તો કુલ પ્રશ્નો ખબર પડી જાય. હવે સમીકરણ 1 ઉપરથી અથવા તો સમીકરણ 2 માં એ કિંમત મુકાય, તો સમીકરણ 1 પરથી શું થશે? તો 3 કૌંસમાં 1, એટલે કે x એટલે 15-y બરાબર 40. 15 તરી 45 થશે, 45-y બરાબર 40. y શોધવાનો છે, y ને સામે મોકલો, 40 ને ડાબી બાજુ મોકલો, તો y બરાબર કેટલા થશે? 45-40, એટલે કે y બરાબર 5 થાય. તો x અને y આપણે શું ધાર્યું હતું? સાચા જવાબની સંખ્યા x અને ખોટાની 5. તો આમ કસોટીમાં કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? x+y. સાચા અને ખોટા જવાબની સંખ્યા સરવાળો કરવો પડે, 15 વત્તા 5, એટલે 15 ને 5 20, કુલ 20 પ્રશ્નો હશે. હવે આપણે આ સમીકરણ મુજબ ચેક કરવું તો કરી જોઈએ કે 40 ગુણ મેળવ્યા હતા તો કેવી રીતે મેળવ્યા હતા. પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે, અને x બરાબર આપણે સાચા જવાબની સંખ્યા 15 ધારી હતી, તો એને કુલ કેટલા મેળવ્યા હશે? તો 15 તરી 45 ગુણ મેળવ્યા હશે. પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે, તો એને 5 ખોટા આપ્યા તો 5 માર્ક્સ કપાય, તો 45 માંથી 5 જાય તો કેટલા વધે? 40. તો એને 40 ગુણ મેળવ્યા હતા પહેલી વખતે. અને બીજી વખતે એવું કહે છે કે 40 ગુણ, 4 ગુણ આપ્યા હોત સાચા માટે અને ખોટા માટે 2 કાપ્યા હોત તો 50 મળે છે. તો એનું પણ ચેક કરીએ કે 4 આપ્યા હોય તો 15 ચોક 60 થાત, અને દરેક ખોટા જવાબ માટે 2 કાપ્યા હોત, તો 5 ખોટા કાપ્યા તો 10 કાપવા પડે, તો 60 માંથી 10 જાય તો 50, તે વખતે 50 મેળવ્યા હોત. નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે શોધો. હું એવું પર્સનલી માનું છું કે હવે સમીકરણ યુગમાં ઉકેલ શોધવાની જેટલી પણ 3 રીતો છે એમાં લોપની રીત સૌથી સરળ છે. અહીંયા આપણે જોઈએ તો x/2+2y/3 ઇઝ ઇક્વલ ટુ -1, અને x-y/3 ઇઝ ઇક્વલ ટુ 3, 2 સમીકરણ આપ્યા છે. તો આપણે એને સિમ્પલ બનાવવાનો પ્રયત્ન કરીએ, તો x/2+2y/3 બરાબર -1 આપેલું છે. તો અહીંયા આપણે અપૂર્ણાંકમાં જોઈએ કે છેદમાં શું છે, 2 અને 3 છે, તો 2 અને 3 નો લસા કેટલો આવશે? તો અહીંયા લસા લેવો પડે, તો લસા આવશે 3 2 6. હવે લસા વડે શું કરવું પડે? તો લસા વડે આપણે આ બંને પદોને ગુણવા પડે. તો આ બંને પદોને ગુણીએ તો શું થશે? તો અહીંયા 6 વડે આપણે ગુણીએ તો 2 તરી 6, એટલે કે અહીંયા ગુણાકાર થશે 3 નો 3x મળે. અહીંયા 3 વડે ગુણીએ તો 3 2 6, તો 2 2 4y થશે. અહીંયા આપણે 6 વડે ગુણીએ તો -6 થશે. આ 1 સમીકરણ, આને પરિણામ 1 કહો. એવી રીતે બીજું સમીકરણ છે, એનો ઉકેલ મેળવીએ તો x-y/3 ઇઝ ઇક્વલ ટુ 3 થશે. અહીંયા અપૂર્ણાંકમાં 3 છે, તો આપણે 3 વડે ગુણી નાખીએ તો 3x-y ઇઝ ઇક્વલ ટુ 3 તરી 9 થશે.
આ સમીકરણ બે કો હવે સમીકરણ એક અને બે નો આપણે લોપની રીતે ઉકેલ મેળવવાનો છે, તો અહીંયા એક્સ અથવા તો વાય વાળા પદો સરખા બનાવવા પડે. તો અહીંયા આપણને એક્સ વાળા ઓલરેડી પદો સરખા છે, તો આપણે અહીંયા લખવું પડે કે સમીકરણ એક માંથી અથવા તો સમીકરણ એક અને બે નો લોપ કરતા. તો આવી રીતે આપણે આ વાક્ય લખવું પડે, લોપ કરતા. હવે આપણે શું કરીશું, જો ગુણવાના હોય તો એ સમીકરણને ગુણીશું, ગુણવાના ના હોય તો એ સમીકરણને એમના એમ લખી દઈએ. તો 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 6, અને નીચે જોઈએ તો 3x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 9. અહીંયા બંને એક્સ વાળા પદો સરખા છે, એના સહગુણકો, તો આપણે બાદબાકી કરવી પડે. જો જુદા જુદા હોય તો સરવાળો કરવો પડે. તો 3x 3x ઉડી ગયા. અહીંયા સરવાળો કરીએ તો કેટલા થાય, 4y વત્તા વાય એટલે કે 5y થશે. 5y બરાબર આ બંનેનું સાદું રૂપ આપીએ તો નીચેની નિશાની ધ્યાનમાં લો તો માઇનસ માઇનસ સરવાળો થશે મોટા પદની નિશાની, 9 ને 6 15 થશે. તો અહીંયા વાય બરાબર કેટલા થશે, તો વાય બરાબર માઇનસ 15 છેદમાં 5 થશે. 5 તરી 15 થાય, માટે વાય બરાબર માઇનસ 3 થશે. વાય બરાબર માઇનસ 3 મળી ગયા. હવે આપણે x શોધવો તો શું કરવો પડે, આ y ની કિંમત સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકીશું. તો આપણે સમીકરણ 1 ઉપરથી શું થશે, સમીકરણ 1 પરથી x ની કિંમત y ની કિંમત એમાં મૂકીએ તો આપણને 3x વત્તા 4y, y ની જગ્યાએ માઇનસ 3 મૂકીશું, બરાબર માઇનસ 6 થશે. સાદું રૂપ આપીએ તો 3x 4 તરી 12, તો માઇનસ 12 બરાબર માઇનસ 6 થશે. 12 ને સામે મોકલીએ તો 3x બરાબર 12 માઇનસ 6, તો 6 આવે, તો 3x બરાબર આવશે 6. માટે x બરાબર કેટલા આવ્યા, 6 ભાગ્યા 3, 3 દુ 6, તો x બરાબર 2 થયા. તો x ની કિંમત 2 મળી ગઈ, y ની કિંમત માઇનસ 3. તો નીચે લખવાનું કે આમ સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ 3 હશે. તો આવી રીતે આપણે દાખલો ગણીને બે માંથી બે માર્ક્સ રોકડા મેળવી શકીએ છીએ. 20 નંબરનો દાખલો જોઈએ તો એક્સ અને વાય શોધવાના છે, જેમાં આપણને એક સમીકરણ આપ્યું છે અને બીજું સમીકરણ આપ્યું છે. તો અહીંયા બંને સમીકરણનો આપણે ઉકેલ મેળવીએ એટલે કે રૂટ 2x પ્લસ રૂટ 3y બરાબર 0 આપણને આપેલું છે, અને બીજું સમીકરણ આ રીતે છે કે રૂટ 3x માઇનસ રૂટ 8y છે. તો આ બે સમીકરણનો ઉકેલ મેળવવાનું છે, આને પરિણામ 1 કહો, આને પરિણામ 2 કહો. હવે આ બંને સમીકરણનો આપણે ઉકેલ મેળવવો હોય તો શું કરવું પડે, કે લોપની રીતે હવે અહીંયા કોઈ રીત કીધી નથી, માટે આપણે લોપની રીતે હવે એટલે કે એક્સ અને વાય ની કિંમત શોધીએ, ઉકેલ મેળવીએ. તો આ એક્સ વાળા પદોને સરખા બનાવી શકાય. હવે એક્સ વાળા પદોને સરખા બનાવવા હોય તો શું કરવું પડે, તો આ સમીકરણને રૂટ 3 વડે ગુણવા પડે, જ્યારે સમીકરણ 2 ને રૂટ 2 વડે ગુણવા પડે. તો હવે જ્યારે આપણે રૂટ 3 અને રૂટ 2 વડે સમીકરણને ગુણીએ તો દરેકે દરેક પદને ગુણવા પડે. તો અહીંયા આપણે લખીશું કે પરિણામ 1 ને અથવા તો સમીકરણ 1 ને રૂટ 3 વડે ગુણતા, તથા પરિણામ 2 અથવા તો સમીકરણ 2 ને રૂટ 2 વડે ગુણીને લોપ કરતા. તો અહીંયા આ સમીકરણને આપણે રૂટ 3 વડે ગુણીએ તો શું જવાબ મળે છે, ચલો જોઈએ. તો રૂટ 2 ઇન્ટુ રૂટ 3x વત્તા રૂટ 3 ઇન્ટુ રૂટ 3y બરાબર 0. અને બીજું સમીકરણ કેવું થાય છે, તો રૂટ 3 બીજા સમીકરણને રૂટ 2 વડે ગુણીએ તો રૂટ 2x માઇનસ રૂટ 8 ઇન્ટુ રૂટ 2 ઇન્ટુ વાય બરાબર 0 થશે. હવે અહીંયા જોઈએ તો આપણે આ બંનેનું સાદું રૂપ આપવાનું છે, તો ફરીથી નેક્સ્ટ સ્ટેપમાં બંનેનું સાદું રૂપ આપી, આ સ્ટેપ તમારે લખો નહીં તો ચાલે, તમે આના પછીનું સ્ટેપ છે ડાયરેક્ટ અહીંયા લખી શકો છો, પરંતુ આ સમજૂતી માટે તમારા માટે લખ્યું છે કે સાદું રૂપ કેવી રીતે અપાય. તો રૂટ 2 અને રૂટ 3 બંને અસમ્ય સંખ્યા છે, તો બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો અસમ્ય સંખ્યા રૂટ 6 એક્સ જ આવશે. અહીંયા બંને જોઈએ તો બંને સંખ્યા અસમ્ય છે, પરંતુ બંને અસમ્ય સંખ્યાનો ગુણાકાર કરીએ તો હંમેશા સમ્ય સંખ્યા આવે. તો અહીંયા જોઈએ તો રૂટ 3 ગુણ્યા રૂટ 3 બંને સરખા છે, બંનેનું વર્ગમૂળ દૂર થઈ જાય. તો અહીંયા જોઈએ તો આપણને શું જવાબ મળે, 3y બરાબર 0 મળે. અહીંયા બંનેનો ગુણાકાર કરીએ તો કેટલો આવે છે, રૂટ 6 એક્સ આવે છે. અહીંયા નિશાની માઇનસ છે. રૂટ 2 ઇન્ટુ રૂટ 6 બંનેનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવે, ચાલો અહીંયા જોઈએ તો રૂટ 8 ઇન્ટુ રૂટ 2 એટલે કે કેટલા થાય, રૂટ 16 થશે. બંનેના વર્ગમૂળમાં ગુણાકાર કરીએ તો 8 દુ 16, 16 નું વર્ગમૂળ થશે 4. માટે અહીંયા બંનેનો ગુણાકાર કેટલો થશે, 4y બરાબર 0. અહીંયા આપણે જોઈશું તો
બંને એક સરખા છે તો બંનેની નિશાની અલગ અલગ બદલી નાખીશું, કેમ કે બાદ બાકી કરવી પડે. તો આ ગયા, અહીંયા નિશાની બદલી દઈએ તો શું જવાબ મળે છે? 7y બરાબર 0. માટે y બરાબર કેટલા થશે? 0 થશે. હવે આ y ની કિંમત સમીકરણ 1 અથવા તો સમીકરણ 2 માં મૂકીએ તો આપણને x ની કિંમત મળે. તો સમીકરણ 1 પરથી શું મળે છે? તો રૂટ 2x વત્તા રૂટ 3y ની જગ્યાએ 0 મૂકીએ તો આપણને આ પદ 0 થઈ ગયું. તો રૂટ 2x બરાબર 0 માટે x બરાબર કેટલા થયા? તો x બરાબર પણ 0 થાય. માટે x અને y ની કિંમત 0 થઈ. તો નીચે લખવાનું કે આમ x બરાબર 0 તથા y બરાબર 0 થાય. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રૂટ 2x પ્લસ રૂટ 3y બરાબર 0 અને જે સમીકરણ આપે છે એને પ્રમાણિત સમીકરણ સાથે સરખાવીએ તો ax પ્લસ by પ્લસ c બરાબર 0 આ રીતનું થાય છે. જો આ c વાળું પદ 0 હોય એટલે કે c 0 હોય જ્યારે પણ તો ત્યારે એ સમીકરણ એ બે સમીકરણના ઉકેલ હંમેશા આપણને 0 0 એટલે કે ઉગમ બિંદુ યામ મળે. એ બંનેનું છેદ બિંદુ હંમેશા કેવું મળે? ઉગમ બિંદુ. એટલું યાદ રાખવાનું જો આના દાખલો તમારે એમસીક્યુ એસક્યુ માં પૂછે તો પણ તમને આવડવું જોઈએ. એટલે કે આ રીતે જે સમીકરણ વિચલ સૂત્રીક સમીકરણ આપી હોય એમાં જો સી ની કિંમત 0 હોય તો આપણે એ સમીકરણનો સીધો ઉકેલ ઉગમ બિંદુ મળે. તો દોસ્તો આશા રાખું છું કે આજના વિડીયોમાં જેટલા પણ દાખલાની રીત જેટલી પણ ટ્રિક્સ કીધી છે એ તમે જરૂરથી ફોલો કરજો. અને આ ચેપ્ટરમાંથી ટોટલ આમ તો બ્લુ પ્રિન્ટ પ્રમાણે જોઈએ તો 6 ગુણનું ચેપ્ટર છે, પરંતુ બોર્ડના પેપરમાં જોઈએ તો એમાંથી 5 ગુણનું પૂછેલું છે. તો આપણે 5 થી 6 ગુણનો અંદાજો લગાવી શકીએ. તો એ અનુસાર આપણે તૈયારી કરીશું તો બોર્ડમાં આપણને ખૂબ જ સારા માર્ક્સ મળી શકશે. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો. જય હિન્દ.